निंग स्टूडेंट मिस्टर कार्तिक के पटेल इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट इज इलेक्ट्रिकल इलेक्ट्रिकल इज स्पेशल स्विच यूज इन ट्रेन द ऑब्जेक्टिव ऑफ द सेशन इज ऑटो कटिंग एंड कट आउट स्विच बैटरी चेंज ओवर स्विच मैग्नेटिक लाइट स्विच एंड लैम्प रेजिस्ट तो जो ऑब्जेक्टिव चार અ પોઈન્ટ તમને દેખાય છે જેની અંદર ઓટો કટિંગ એન્ડ કટઆઉટ સ્વિચ બેટરી ચેન્જ ઓવર સ્વિચ મેગ્નેટિક લાઈટ સ્વિચ અને લેમ્પ રેઝિસ્ટન્સ તો આ ચારે ચાર શોર્ટ નોટના ફોર્મની અંદર એક્ઝામની અંદર પૂછાય છે એટલે ખાસ આપણે શોર્ટ નોટના ફોર્મની અંદર પ્રિપેરેશન કરવાનું છે જેની અંદર નીટ એન્ડ ક્લીન ફિગર અને એની સાથે એનું કન્સ્ટ્રક્શન વર્કિંગ ડ્રો કરવાનું છે નાઉ ધ સ્પેશિયલ સ્વિચિસ ઇન ધ કોચ વાયરિંગ સિસ્ટમ

અ સ્વિચ સ્વીસ મેલી છે બેટરી ચેન્જ ચેન્જ ઓવર ઓવર સ્વિચ 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 થર્ડ વન વન ઇઝ ઇઝ અ અ મેગ્નેટિક એન્ડ ફોર્થ લેમ્પ ફર્સ્ટ ઓટો ઓટો આર ટુ ધ બેટરી સેટ ફ્રોમ ધ ચાર્જિંગ ટુ ધ ડિસ્ચાર્જિંગ એટલે ઓટો કટિંગ એન્ડ કટઆઉટ સ્વિચ જે છે એ સ્પેશિયલ પ્રકારની આ સ્વિચ તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે તો ઓટો એન્ડ કટિંગ એન્ડ કટઆઉટ સ્વિચ જે છે એ મેઇનલી બેટરી સેટને ચાર્જિંગ મોડમાંથી ડિસ્ચાર્જિંગ મોડમાંથી ચાર્જિંગ મોડમાં બદલવાનું કાર્ય કરે છે આ જે સિસ્ટમ વર્ક કરે છે એ વોલ્ટેજની ડાયનેમો વોલ્ટેજની સ્પેશિયલ ટ્વેન્ટી એટ વોલ્ટ મેળવે પછી જ કાર્ય કરવાનું હોય છે જ્યારે ટ્રેન ચાલુ થાય છે અને એની સ્પીડ વધે છે ત્યારે ડાયનેમોના વોલ્ટેજ પણ વધે છે જ્યારે ટ્રેનની ગતિ દર કલાકે વીસ કિલોમીટરથી વધે છે ત્યારે ડાયનેમોના વોલ્ટેજ પણ અઠ્યાવીસ વોલ્ટ કરતા વધે છે આ વખતે ડાયનેમોને લોડ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને એને જનરેટર તરીકે વર્ક કરાવવામાં આવે છે જ્યારે ટ્રેનને દર દર કલાકે વીસ કિલોમીટરની કોન્સ્ટન્ટ સ્પીડ મેળવ્યા પછી બેટરીને એક સેટ સાથે જોડવામાં આવે છે જ્યારે બીજા બેટરીના સેટને ચાર્જિંગ મોડમાં મૂકવામાં આવે છે આ સિસ્ટમ જ્યારે ચાર્જિંગ મોડમાં અને ડિસ્ચાર્જિંગ મોડમાં મુકાતી હોય ત્યારે કોઈ પણ ફીડબેક આપવામાં આવતો નથી એટલે આકૃતિમાં તમે એનું કન્સ્ટ્રક્શન જોશો તો મેઇન જે કન્સ્ટ્રક્શન પાર્ટની અંદર સૌથી પહેલું આપેલું છે શન કોઇલ સેકન્ડ આપેલું છે કનેક્ટિંગ સ્ટ્રીપ કનેક્ટિંગ સ્ટ્રીપ એનો મતલબ થાય પ્લન્જર એની પછી આપેલું છે સિરીઝ કોઇલ એની પછી આપેલું ચાર્જિંગ લાઇન અને નેક્સ્ટ આપેલું છે ડિસ્ચાર્જિંગ લાઈન અને અહીંયા પેરેલેલ લિંક આપેલી છે હવે આપણે જોઈએ તો તમે ફિગર ની અંદર જોશો કે જે રેડ કલર કરેલો છે બરાબર છે જે રેડ કલર કરેલો છે એ રેડ કલર જે છે એ ચાર્જિંગ લાઈન એટલે કે બેટરીને આપવામાં આવે છે અને જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય એટલે પછી ડિસ્ચાર્જિંગ લાઇન સાથે સપ્લાયને કનેક્ટ કરવામાં આવે છે તો આની અંદર આપણે જોઈએ જ્યારે ટ્રેન વીસ કિલોમીટર પ્રતિ ની સ્પીડ કરતા વધે છે ત્યારે ડાયનેમો શું કરે છે ટ્વેન્ટી એટ વોલ્ટ આપે જેવો ટ્વેન્ટી એટ વોલ્ટ સપ્લાયની અવેબિલિટી બરાબર સપ્લાયની અવેબિલિટી આવે છે ત્યારે સ્વિચની અંદર તમે જોશો કે અહીંયા હું જે ગ્રીન કલરની લાઈન ડ્રો કરી રહ્યો ગ્રીન કલરની લાઇનમાંથી સપ્લાય જશે શન કોઈલમાં હવે શન કોઈલની અંદર આ જે કોઇલ આપેલી છે એ શન્ટ કોઇલ ની અંદર જ્યારે સપ્લાય જશે અને શન્ટ કોઇલ ની અંદર સપ્લાય જશે એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે જેના કારણે અહીંયા આજુબાજુ પ્લન્જર ની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ક્રિએટ થશે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થવાના કારણે આ જે કનેક્ટિંગ સ્ટ્રીપ આપેલી છે એ શું થશે અપવર્ડ ડાયરેક્શન ની અંદર તમારી જે કનેક્ટેડ સ્ટ્રીપ જે છે એ અપવર્ડ ડાયરેક્શન ની અંદર ઉપર જશે જેવી પ્લન્જર ઉપર જશે ત્યારે તમે જોશો કે આ જે સ્ટ્રીપ આપેલી છે એ અહિયાંથી કનેક્ટ થશે બરાબર છે છે જે સ્ટ્રીપ સ્ટ્રીપ આપેલી એ બે શું થશે થશે કનેક્ટ કનેક્ટ જેવી થાય તો સપ્લાય કઈ રીતે ફ્લો થાય અહિયાંથી પ્લન્જર માંથી થ્રુ અહીંયા કોઈલમાં જશે ત્યાંથી જશે સિરીઝ કોઈલમાં સિરીઝ કોઈલમાંથી સપ્લાય ક્યાં જશે આગળ ચાર્જિંગ લાઇનમાં અને ચાર્જિંગ લાઇનમાં સપ્લાય શું થશે ફ્લો થશે એટલે બેટરી તમારી શું થશે અંદર ચાર્જ થશે જ્યારે તમારી સ્પીડ ટ્વેન્ટી કિલોમીટર કરતા ઘટે છે ત્યારે ડાયનેમોના આઉટપુટ વોલ્ટેજ પણ શું થઈ જાય છે છે ઘટે જ્યારે ડાયનેમોના આઉટપુટ વોલ્ટેજ જ્યારે તમારા ઘટે છે ત્યારે તમે જોશો કે અહીંયાથી જે સપ્લાય આવે છે બરાબર છે અને એની સાથે આ કોઈલની અંદર સપ્લાય જાય છે અને આ કોઈલની અંદર જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એ શું થશે ઓછું થઈ જશે જેવું ઓછું થઈ જશે એટલે આ જે પ્લન્જર જે છે એ નીચેની સાઈડ આવી જશે અને નીચેની સાઈડ આવી જશે બરાબર એટલે આ જે કનેક્શન છે એ ઓપન થઈ જશે બરાબર જે જે સ્પર તમને અત્યારે ફિગરમાં દેખાય અને આ જે લિંક છે ડિસ્ચાર્જ લિંક એ શું થઈ જશે કનેક્ટ થઈ જશે એટલે સપ્લાય જે છે એ બાયપાસ થઈ જશે અહીંયાથી અને ડિસ્ચાર્જ લાઇન સાથે કનેક્ટ થઈ જશે એટલે આ રીતે બેઝિક મેગ્નેટિક ફિલ્ડના પ્રિન્સિપલનો યુટિલાઇઝ કરીને ઓટોમેટિક ઓટો કટ ઇન એન્ડ કટ આઉટ સ્વિચ જે છે એ તમારી ફંક્શન વર્ક કરે છે અને જે હું ફરીથી જ્યારે ટ્વેન્ટી એટ વોલ્ટ ફરીથી ડાયનેમો પ્રોડ્યુસ કરશે સ્પીડ તમારી ટ્વેન્ટી કિલોમીટર પર અવરની સ્પીડ કરતા ઇન્ક્રીઝ થશે એટલે ફરીથી સપ્લાય આવશે અહીંયાથી ફરીથી ચાર્જિંગ કોઇલ જે છે શન કોઇલ એ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશે પછી અહીંયા જે પ્લન્જર જે છે એ અપર ડાયરેક્શનની અંદર આવશે જ્યારે અપર ડાયરેક્શનની અંદર આવે આ જે ઉપરની સાઈડ આવે ત્યારે આ લિંક જે છે અહીંયાથી રિમુવ થઈ જશે અને લિંક જ્યારે અહીંયાથી રિમુવ થશે એટલે સપ્લાય જે છે તમારો એ આ રીતે સીરીઝ કોઇલ થ્રુ ચાર્જિંગ લાઈનની અંદર બેટરીના ફોર્મમાં જશે એટલે આ રીતે તમારી ઓટો કટિંગ એન્ડ કટઆઉટ સ્વિચ જે છે વર્ક કરે છે એટલે એક્ઝામની અંદર પૂછાય ત્યારે આ ફિગર્સ જે છે એ કમ્પ્લીટ ડ્રો કરી અને એનું એક્સપ્લેનેશન આપવાનું થઈ શકે છે એની પછી નેક્સ્ટ સ્વિચ આપેલી છે બેટરી ચેન્જ ઓવર સ્વિચ હવે બેટરી ચેન્જ ઓવર સ્વિચ તો આ સ્વિચનું મેઇન ફંક્શન શું છે તો બેટરી ચેન્જ ઓવર નું ફંક્શન છે કે જ્યારે એક બેટરી ફૂલ ચાર્જ થઈ જાય પછી બીજી બેટરીને ચાર્જિંગમાં મૂકવાનું અને બીજી બેટરી ફૂલ ચાર્જ થઈ જાય તો પહેલી બેટરીને ફરીથી ચાર્જિંગમાં મૂકવાનું કામ સ્વિચ એ પણ ઓટોમેટિકલી સિસ્ટમની અંદર થવી જોઈએ એટલે એ સિસ્ટમની અંદર આ વર્ક કરે છે એટલે અહીંયા તમે જોશો કે બેટરી ચેન્જ ઓવર સ્વિચ જે છે એ કઈ રીતે વર્ક કરશે તો એના મેઈન કન્સ્ટ્રક્શન પાર્ટની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા અહીંયા કોઈલ જે છે એ આપેલી છે એની પછી આ જે છે પ્લન્જર આપેલું છે આ રોટેટિંગ ડિસ્ક આપેલી છે તમને એની સાથેના સાથે અહીંયા તમે જોશો ડિસ્ક ઉપર અહીં આ જગ્યાએ જે અમે પિંક કલર કરેલું છે એ જગ્યાએ માઇકા ઇન્સ્યુલેટર પ્લેસ કરેલું છે માઈકા ઇન્સ્યુલેટર જે એઝ અ ઇન્સ્યુલેટિંગ સિસ્ટમ તરીકે કામ કરે છે એની પછી તમને અહીંયા ચાર્જિંગ લાઇન આપેલી છે અહીંયા બેટરી સિસ્ટમ સાથે કનેક્ટેડ અહીંયા જે છે એ બેટરી વન છે અને અહીંયા જે આપેલું છે એ તમારી બેટરી શું છે ટુ છે અને આ તમારી શું છે ડિસ્ચાર્જિંગ લાઈન છે એટલે આ તમારા મેઈનલી કન્સ્ટ્રક્શન પાર્ટસ થયા હવે જ્યારે ટ્રેન તેની સ્પીડ ટ્વેન્ટી કિલોમીટર્સ કરતા ઘટે છે જ્યારે ટ્વેન્ટી કિલોમીટર્સ કરતાં સ્પીડ ઘટે છે ત્યારે ડાયનેમોના વોલ્ટેજ પણ શું થાય છે ઓછા થાય છે જ્યારે ડાયનેમોના વોલ્ટેજ ઓછા થાય છે એટલે જ્યારે કોઈ પણ બેટરી બેટરી 1 અથવા બેટરી 2 માંથી સપ્લાય જે છે એ ડાયરેક્ટ ફેન અને ટ્યુબલાઇટને अवेलेबल થશે અને આ થાય ત્યારે બેટરીમાંથી કોઈ પણ બેટરી બેટરી 1 હોય કે બેટરી 2 હોય કોઈ પણ બેટરીમાંથી સપ્લાય જે છે ડાયરેક્ટ ફેન અને ટ્યુબલાઇટને મળશે હવે જ્યારે ડાયનીમો ફરીથી તમારી ટ્રેન 20 કિલોમીટર પ્રતિ અવર કરતાં સ્પીડ વધે છે ત્યારે ડાયનેમો જે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે અને એ આપણે બાયપાસ કરીને બેટરી ચેન્જ ઓવર સ્વિચ દ્વારા કોઈ પણ એક બેટરીને ચાર્જિંગ મોડની અંદર પ્લેસ કરશે હવે ચાર્જિંગ મોડની અંદર જ્યારે પ્લેસ કરશે એટલે અહીંયાથી સપ્લાય આવશે સપ્લાય આવશે એટલે આ આ કોઈલ જે છે એ મેગ્નેટાઇઝિંગ થશે કોઇલ મેગ્નેટાઇઝિંગ થશે એટલે આ જે રોટર અહીંયા તમને આપેલું છે એ શું થશે રોટેટ થશે કેટલા ડિગ્રીએ થશે નાઇન્ટી ડિગ્રીએ આ હુક ડીસ સાથે જે કનેક્ટેડ કરેલું છે આ શું છે હૂક છે આ જે અહીંયા તમને આપેલું છે એ શું છે હૂક છે અને આ તમારી શું છે ડિસ્ક છે તો એ શું થશે રોટેટ થશે રોટેટ થશે એટલે કોઈ પણ એક બેટરીને ચાર્જિંગ મોડની અંદર પ્લેસ કરશે એટલે આ જ્યારે રોટર આમ રોટેટ થાય ત્યારે આ એક માઇકા ઇન્સ્યુલેટર જે છે એ ડિસ્ચાર્જિંગ મોડમાં અને સેકન્ડ જે છે એ સપોઝ કે બેટરી ટુ આગળ કનેક્ટ થશે એટલે સપ્લાય શું થશે ડિસ્ક માંથી ફરીને સીધો બેટરી વન ને શું કરશે ચાર્જ કરશે જયારે ફૂલ ચાર્જ થઈ જાય એવી જ રીતે ફરીથી આ માઇકા ઇન્સ્યુલેટર એ અહીંયા ડિસ્ચાર્જ આ આ જે સેકન્ડ ઇન્સ્યુલેટર એ બેટરી વનની સામેની સાઈડ આવશે ત્યારે સપ્લાય કેવી રીતે જશે આ રીતે બેટરી ને ચાર્જ કરશે એટલે આ રીતે ઓલ્ટરનેટિવલી જયારે ડાયરેમોની સ્પીડ ટ્વેન્ટી કિલોમીટર પ્રતિ અવર કરતા ઘટે છે ત્યારે બેટરી વન અથવા બેટરી ટુ માંથી ફૂલ સપ્લાય ફેન અને ટ્યુબલાઇટ ને આપવામાં આવે છે કોચ વાયરિંગ ની અંદર અને એની સાથે જ્યારે ટ્વેન્ટી કિલોમીટર પ્રતિ અવર કરતા સ્પીડ ઇન્ક્રીઝ થાય છે ત્યારે ટ્વેન્ટી એટ વોલ્ટ ડાયનેમો પ્રોડ્યુસ કરે છે ત્યારે આ ચાર્જિંગ લાઇન દ્વારા ડિસ્ક દ્વારા બેટરી વન અથવા બેટરી ટુ માં સપ્લાય ને ફ્લો કરે છે અને ચાર્જ કરે છે એટલે આ રીતે બેટરી ચેન્જ ઓવર સ્વિચ જે છે એ વર્ક કરે છે એની પછી આપેલું છે મેગ્નેટિક સ્વીચ આ મેગ્નેટિક આપણે ગાર્ડ રૂમ તરીકે કહેવામાં આવે છે એ ગાર્ડ રૂમ ને રૂમ ની અંદર પ્લેસ કરવામાં આવે છે અને આ ની અંદર આપણે જોઈએ તો ઘણા બધા પોઈન્ટ્સ આપેલા છે સૌથી પહેલું આપેલું છે ઓફલાઈન એની પછી આપેલું છે ઓનલાઈન એની પછી અહીંયા તમે આપેલું છે લાઈટ એની પછી અહીંયા આપેલું છે ઓન કોઈલ હોલ્ડ ઓન કોઇલ ઓફ ડિસ્ચાર્જ લાઈન અને ચાર્જ લાઈન બરાબર છે એટલે અહીંયા તમને ડિફરન્ટ ટાઈપ્સના દરેકે દરેક ફંક્શન જેટલા બી કોચ વાયરિંગની અંદર રિક્વાયર્ડ છે દરેકે દરેક ફંક્શનના મેઇન પોઈન્ટ અહીંયા તમને આપેલા છે જ્યારે કોઈપણ કન્ડિશનની અંદર ટ્રેન ના ગાર્ડ જે છે એ જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે આ સ્વિચ ઓન કરે છે બરાબર છે જે મેં પિંક રાઉન્ડ કર્યું છે જ્યારે આ ઓન કરે છે ત્યારે દરેક દરેક કોઈલ આ કોઈલ ઓન કોઈલ હોલ્ડ ઓન કોઈલ આ બધી શું થાય છે ચાર્જ થાય છે જેવી ચાર્જ થાય એટલે આ પ્લન્જર જે છે એ ઉપરની સાઈડ કનેક્ટિંગ સ્ટ્રીપ જે છે એ ઉપરની સાઈડ શું થશે મૂવ થશે જેવો ઉપરની સાઈડ તમારું આ પ્લન્જર મૂવ થશે એટલે લાઈટ કનેક્શન જોડે કનેક્ટ થઈ જશે અને એ કનેક્શન થાય બરાબર છે એના એના રીઝને લાઈટ ફેન જે અલગ પ્લસ ટર્મિનલ વાળો સપ્લાય છે આપણો એ શું થશે ફ્લો થવાનું શરૂઆત કરશે એટલે આ સ્વિચની અંદર મીનલી ત્રણ કોઈલ આપેલી છે ફર્સ્ટ વન ઇઝ અ ઓન કોઈલ સેકન્ડ વન ઇઝ અ ઓફ કોઇલ એન્ડ થર્ડ વન ઇઝ અ હોલ્ડ ઓન કોઈલ એટલે આ ત્રણ તમારી જે છે એ કોઈલ આપેલી છે હવે આ 3 3 કોઇલની સાથે અહીંયા એક પેરેલલ લિંક પણ આપેલી છે અહીંયા તમે જોશો કે અહીંયા કનેક્શન છે અત્યારે આ શું છે પેરેલલ લિંક સાથેનું કનેક્શન છે હવે જ્યારે ગાર્ડ ઓન સ્વિચ દબાવે છે જ્યારે ઓન સ્વિચ દબાવે છે ત્યારે આ તમારી કોઇલ્સ જે છે એ એનર્જાઇઝ થાય છે કોઇલ એનર્જાઇઝ થવાના કારણે આ જે કનેક્ટિંગ સ્ટ્રીપ જે છે એ શું થાય છે પી આ જે છે કનેક્ટિંગ સ્ટ્રીપ એ ઉપરની સાઈડ શું થાય છે મૂવ થાય છે હવે ઉપરની સાઈડ જ્યારે મૂવ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ડી સાઈડ લાઈન સાથેનો સંપર્ક જે છે એ ઓન થાય છે અને તમારો બધો જ સપ્લાય જે છે એ ડાયનેમો અને બંને બેટરીનો એક જ સાથે ચાર્જ કરતો રહે છે અને જ્યારે એક બેટરી સીધી અને બીજી બેટરી પેરેલલ લિંક સાથે ચાર્જિંગમાં આવતી હોય છે એટલે આ જ રીતે ડાયનેમો જે છે એ ઓલ્ટરનેટિવલી લોડ ને સપ્લાય પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે આ આ આ રીતે ડિફરન્ટ ટાઇપ્સ નો સપ્લાય જે છે એ ડાયનેમોમાંથી ચાર્જિંગ લાઇન દ્વારા અને સેકન્ડ ડિસ્ચાર્જિંગ લાઇન દ્વારા એ શું કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે જ્યારે ગાર્ડ જે છે એ ઓફ બટન દબાવે એટલે કે આ તમારું ઓફ બટન દબાવે ઓફ બટન દબાવે એટલે બધી જ કોઈલ જે છે એ ડી ડીએનર્જાઇઝ થઈ જાય ડી ડીએનર્જાઇઝ થઈ જાય એટલે પ્લન્જર જે છે નીચેની સાઈડ આવી જાય છે નીચેની સાઈડ આવી જાય એટલે આ શું થાય છે ડિસ્ચાર્જ લાઇન સાથે શું થાય છે કનેક્ટ થઈ જાય અને ડિસ્ચાર્જ લાઈન સાથે કનેક્ટ થઈ જાય છે એટલે સર્કિટ તમારી શું થઈ જાય છે ટોટલી ઓપન થઈ જાય છે એટલે સૌથી પહેલા જ્યારે ટ્રેન શરૂઆત કરવાની હોય ત્યારે ગાર્ડ જે છે એ સૌથી પહેલા આ બટન દબાવે છે ઓન બટન જ્યારે ઓન બટન દબાવે એટલે આ કોઈલ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે આની સાથે ને સાથે અહીંયા તમે જોશો એટલે ઓન કોઈ પણ એનું મેગ્નેટિક ફિલ્ડ શું પ્રોડ્યુસ કરશે અને એમાંથી આગળ જઈને ઓફલાઈન સપ્લાય જે છે સપ્લાય જે છે એ આ જગ્યાએથી સપ્લાય જે છે અહીંયાથી આગળ જશે એ આગળ જે આગળ શેના માટે જશે ફેન ટ્યુબલાઇટ આગળ સપ્લાય પ્રોવાઈડ કરવા એની સાથે સાથે અહીંયાથી જે સપ્લાય આવ્યો છે એ અહીંયાથી પાછો લાઇટના ફોર્મની અંદર આગળ જશે એટલે સપ્લાય જે છે એ કન્ટિન્યુઅસલી ફ્લો થશે જ્યારે ગાર્ડ જે છે એ ઓફ બટન દબાવે છે બરાબર છે ગાર્ડ જ્યારે ઓફ બટન દબાવે છે એટલે અહીંયાથી જે છે એ આ ડી એનર્જાઇઝ થઈ જાય ડી એનર્જાઇઝ થઈ જાય એટલે પ્લન્જર જે છે એ નીચેની સાઈડ આવી જાય નીચેની સાઈડ આવી જાય એટલે આ તમારી જે લાઈન છે એ ડિસાઇડ લાઇન સાથે કનેક્ટ થઈ જાય એટલે સપ્લાય જે છે ટોટલી સ્ટોપ થઈ જાય એટલે સર્કિટ તમારી ઓપન થઈ જાય એટલે આ રીતે મેગ્નેટિક સ્વિચ જે છે એ ફંક્શન પર વર્ક કરે છે એની પછી આપેલું છે આ જે આપેલું છે સર્કિટ ડાયગ્રામની અંદર તમે અહીંયા જોશો કે ઓન ઓન ઓફ ફેન ટ્યુબલાઇટ આ ઓટોમેટિક રિલે સાથે આ આ જે સ્વિચ છે જે આ રીતે અલગ અલગ રીતે વર્ક કરે છે એનું આ ડિટેલ ડાયગ્રામ વાયરિંગ ડાયગ્રામ અહીંયા તમને પ્લેસ કરેલો છે અહીંયા તમે જોશો તો જ્યાં લાઈટ આપેલી છે બરાબર છે જ્યાં અહીંયા તમને લાઈટ આપેલી છે લાઈટની સાથે અહીંયા કનેક્ટ કરેલો છે એટલે જ્યાં જે છે એ શું કરે ટ્વેન્ટી એટ વોલ્ટ ઉપર ઓપરેટ કરે છે એટલે એના માટે અહીંયા રજીસ્ટન્સની રિક્વાયરમેન્ટ હોય છે જેને આપણે લેમ્પ રેઝિસ્ટન્સ પણ કહેવામાં આવે છે એટલે અહીંયા તો તમારો જે સપ્લાય જે છે એ ઓન બટન ઓફ બટન ઓન બટન ઓફ બટન ફેન નું બટન આજી જગ્યાએ અહીંયા જે છે એ કોઇલ્સ ના કારણે આ વર્ક કરે છે એટલે આ રીતે તમને ડિટેલ્સ ડાયાગ્રામ આપેલો છે હવે આપેલું છે લેમ્પ રેઝિસ્ટન્સ તો લેમ્પ રેઝિસ્ટન્સ ની ફિગર તમે જોતા ઇટ્સ અ વેરી સિમ્પલ કે આજ આ તમને આપેલો છે ડાયનેમો આ તમને જે આપેલું છે મે રાઉન્ડ કર્યું એ ડાયનેમો છે એની પછી આ જે આપેલું છે

લાઇટ નો એની પેરેલલી અંદર કનેક્ટ કરવામાં આવે છે એટલે જ્યારે ડાયનેમો જ્યારે સપ્લાય અહીંયા પ્રોડ્યુસ કરશે તો અહીંયાથી સપ્લાય જ્યારે આવશે એ બેટરી ની અંદર આવશે બેટરી ની અંદર જ્યારે સપ્લાય ચાર્જ થશે રાઈટ એની પછી સપ્લાય જે છે એ આગળ જશે તો બાય લેમ્પ રેઝિસ્ટન્સ થ્રુ કારણ કે અહીંયાથી જે સપ્લાય આવવાનો છે એ કેટલો છે 28 વોલ્ટ છે એ 28 વોલ્ટ ની અંદર આ જે પોર્શન અહીંયા જે 28 વોલ્ટ સપ્લાય આવી રહ્યો છે એ સપ્લાય અહીંયા આવશે એટલે આ રેઝિસ્ટન્સ જે છે એ 4 વોલ્ટ સપ્લાયને શું કરશે ઓછો કરશે 4 વોલ્ટ સપ્લાયને ઓછો કરશે અને અહીંયાથી જે સપ્લાય આ લેમ્પની અંદર આવી રહ્યો છે એ આપણને કેટલો મળશે 24 વોલ્ટ અવેલેબલ થશે અને અહીંયાથી જે 28 વોલ્ટનો સપ્લાય જે છે એ ડાયરેક્ટ ફેન ની અંદર આપવામાં આવે છે એટલે ફેન જે છે એ પ્રોપર વર્ક કરી શકે છે એટલે આ જે છે એ વન ટાઈપ ઓફ રજીસ્ટર રજીસ્ટર નું મેઇન કામ છે વોલ્ટેજને ડ્રોપ કરવાનું તો અહીંયા જે છે એ ચાર વોલ્ટ ડ્રોપ થાય છે એટલે આ રીતે લેમ્પ રજીસ્ટન્સ જે છે એ વર્ક કરે છે એટલે અહીંયા તમને અહીંયા સ્ટાન્ડર્ડ વોલ્ટેજ આપ્યું કે ત્રણ વોલ્ટ રિમૂવ કરવા હોય ચાર વોલ્ટ કરવા હોય પાંચ વોલ્ટ કરવા હોય તો તમારે આટલા ઓમના રજીસ્ટન્સ જે છે એ પ્લેસ કરવાના થઈ શકે છે આ રીતે લેમ્પ જે છે એ પ્લેસ થાય છે એટલે લેમ્પ રેઝિસ્ટન્સ નું મેઈન ફંક્શન છે વોલ્ટેજ ને ડ્રોપ કરવાનું થાય છે એટલે આજના સેશન ની અંદર આપણે કયા કયા પોઈન્ટ જોયા સૌથી પહેલું ઓટો કિટિંગ એન્ડ કટઆઉટ સ્વીચ બેટરી ચેન્જ ઓવર સ્વિચ મેગ્નેટિક સ્વિચ અને લેમ્પ રેઝિસ્ટર તો આની અંદર આપણે જે મેઈન તૈયારી કરવાની છે એ છે ઓટો કટિંગ એન્ડ કટઆઉટ સ્વિચ બેટરી ચેન્જ ઓવર સ્વિચ અને લેમ્પ રેઝિસ્ટન્સ જે તમારા 3 માર્ક્સ ની અંદર પૂછવાની શક્યતાઓ છે એટલે આ ખાસ ઓટો કટીન એન્ડ કટ આઉટ સ્વિચ અને બેટરી ચેન્જ ઓવર સ્વિચ છે એ એક્ઝામ રિગાર્ડિંગ પ્રિપેર કરવાની થઈ શકે છે થેન્ક યુ વેરી મચ જોઈનિંગ અ સેશન હેવ અ નાઈસ ડે સી